गुड मॉर्निंग बाळको, हूँ शीतल टीचर। केम छो? मजा में छो नी? चालो बाळको, आज आपणे गणित गम्मत ना अभ्यास में कई वस्तु कबड़ी सरके छे अने सरकी पण सके छे ते विषेनो अभ्यास करीशुं। त्यार पहला आपणे थोड़ी अंक कसरत करीशुं। तेना माटे तमारे पोतानी जग्याए उभा थई वीडियो में बताव्या प्रमाणे कसरत करवानी रहेशे। अप नेक्स्ट हाई नी जैक्स इन 5 4 3 2 1 गो। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। કેમ બાળકો, કસરત કરવાની મજા આવી ને? ચાલો હવે આપણે ગણિત ગમતનો અભ્યાસ કરીશું। બાળકો, આ ચિત્રમાં સમતલવાળી વસ્તુઓ સરકે છે, જ્યારે વક્રતલવાળી વસ્તુઓ એટલે ગોળ સપાટીવાળી વસ્તુઓ કબડે છે। વક્રતલ સપાટીવાળી વસ્તુઓ અને સમતલ સપાટીવાળી વસ્તુઓને જો વક્રતલ સપાટી પર ધક્કો મારવામાં આવે તો તે કબડે છે, જ્યારે સમતલ સપાટી પરથી ધક્કો મારવામાં આવે તો તે સરકે છે। જુઓ આ ચિત્રમાં રોનક નામનો છોકરો ગ્લાસને ધક્કો મારે છે, તે વક્રતળ સપાટી પરથી ધક્કો મારે છે તો તે કબડે છે, પરંતુ હવે સમતળ સપાટી પરથી ધક્કો મારે છે તો તે સરકે છે। ચાલો બાળકો કેટલાક ઉદાહરણો જોઈએ। આ મોટું બોક્સ છે, તેની માત્ર સમતળ સપાટી છે તેથી તે ખાલી સરકે છે। આ ડબ્બાને, જોકની ટોપીને અને પાણીની બોટલને વક્ર સપાટીઓ અને સમતળ સપાટીઓ પણ છે, તેથી તે ગબડશે અને સમતળ સપાટીથી નીચે તરફ ધક્કો મારતા તે સરકશે। પરંતુ આ એ બી સીના ચોરસ બોક્સની માત્ર સમતળ સપાટી છે તેથી તે સરકશે। આમ આજે બાળકો કઈ વસ્તુઓ ગબડે છે પણ કઈ વસ્તુઓ સરકે પણ છે તેનો અભ્યાસ કર્યો।